સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ધીરે ધીરે પોતાનો વિસ્તાર વધારતી જોવા મળી રહી છે। આ પાર્ટીના ગામડે ગામડે લોકસંપર્ક અભિયાન દ્વારા અનેક લોકો આપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેર ખાતે ગતરોજ આમ આદમી પાર્ટી યુવા મોરચાની કારોબારી બેઠક મળી હતી, જેમાં આવનાર ચૂંટણીને ધ્યાને રાખી રણનીતિ ઘડવામાં આવી હતી। છેલ્લા ઘણા વર્ષોથી લોકો ભાજપ અને કોંગ્રેસને મત આપી રહ્યા છે અને વારાફરતી બંને પક્ષની સરકાર પણ બની છે। છતાં ગરીબ અને મધ્યમ વર્ગની પરિસ્થિતિ આજે પણ જેવી હતી તેવી જ છે। ત્યારે હવે પ્રજા બંને પક્ષોથી કંટાળી ગઈ છે, પરંતુ કોઈ વિકલ્પ ન હોય એક જ પાર્ટીને મત આપવો પડતો હતો। ત્યારે હવે આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાના ગામડે ગામડે લોકસંપર્ક કરતા મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ત્યારે ગત રોજ પાટડી તાલુકા આપના યુવા મોરચાની કારોબારીની બેઠક પાટડી ખાતે મળી હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજસિંહ ચુડાસમા અને મંત્રી ધર્મેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં તાલુકાના યુવા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિતનાઓને નિમણૂક પત્ર આપી આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા હાકલ કરી હતી। પાટડી તાલુકામાંથી ગિરીશભાઈ કંસારા, વિજયભાઈ પૂજારા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે પ્રજા જ્યારે બંને પક્ષોથી ત્રાહિમામ પુકારી ઉઠે છે ત્યારે આમ આદમી પાર્ટી મતદારોનો વિકલ્પ બનીને ઉભરી આવી છે। ત્યારે આવનાર તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઊભા રાખશે અને મતદારો આમ આદમી પાર્ટીને મત આપી વિજય બનાવશે એવી આશા વ્યક્ત કરી હતી। યુથ વિંગ પ્રમુખ આજ રોજ પાટડી તાલુકાની અંદર કારોબારીની મિટિંગ બોલાવી, એમાં પ્રમુખ શ્રી પરેશભાઈ મકવાણા અને એમની ટીમની નિમણૂક પત્રિકા આપી અને અમે 2022ની અંદર બહુ ખૂબ નજીક છે એટલે અમે તમામ ચૂંટણીની અંદર સરપંચથી માંડીને ધારાસભ્યથી માંડીને બધી ચૂંટણીમાં ઝંપલાવશું। આજ રોજ કોંગ્રેસ ભાજપ ને 25-27 વર્ષથી આપણે જે કંઈ આપણે મત આપી છીએ પણ કોઈ જ કાર્ય થયા નથી, બધા પૈસા ઘર ભેગા થાય છે, તમામ કેટલાય કૌભાંડો ખુલ્લા છે, એટલે અમે આમ આદમી પાર્ટી આમ પ્રજાનો અવાજ ઉઠાવીને આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટડી।